હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલા બાપુનગરમાં રહેતા અને પારુલ યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરતા 20 વર્ષીય આશાસ્પદ યુવાને ખાધો ઘરે ફાંસો. હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ બાપુનગરમાં રહેતા ભરતકુમાર મુકુલલાલ સોનીનો 20 વર્ષીય પુત્ર ઓમકુમાર ભરતકુમાર સોની પારુલ યુનિવર્સિટી ખાતે બીઈએમાં અભ્યાસ કરતો હતો, જેમાં રોજિંદા ક્રમ મુજબ ઓમકુમાર ગત રાત્રિના રોજ પોતાના મકાનમાં આવેલ નીચેના પોતાના રૂમમાં સૂઈ ગયો હતો, જ્યારે પરિવારજનો પણ જમી પરવારીને પોતાના રૂમમાં સૂઈ ગયા હતા. જે બાદ શુક્રવારે સવારે 7:45 સુમારે ઓમકુમાર ઉપરના માળે નાસ્તો ન કરવા આવતા તે હજુ સૂઈ રહ્યો હશે તેવું સમજી ઓમના માતા સંગીતાબેન પોતાના પુત્રને ઉઠાવવા માટે નીચેના ઓમના રૂમ પર ગયા, ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સંગીતાબેને બૂમો પાડતા અંદરથી કોઈ જવાબ ન મળતા બાજુની બારીની તિરાડમાંથી અંદર જોતા ઓમ પંખા ઉપર ચાદર બાંધી અને તેનો બીજો છેડો પોતાના ગળામાં બાંધી ઘડે ફાંસો લગાવેલ હાલતમાં જોવા મળતા સંગીતાબેન આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેમાં રૂમનો દરવાજો તોડી અંદર જઈને ઓમકુમારને પંખા પરથી નીચે ઉતારતા તે મરણ ગયેલ હાલતમાં જોવા મળ્યો હતો. તેને જોઈને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા અને તાત્કાલિક બનાવ અંગે હાહોલ ટાઉન પોલીસ સ્ટેશન મથકે જાણ કરતા પોલીસ ટીમે ઘટનાસ્થળ દોડી આવી ઓમકુમારના મૃત્યુને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. ત્યારે બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસે ઓમકુમારની માતા સંગીતાબેનની ફરિયાદના આધારે બીબીએના અભ્યાસ કરતા 20 વર્ષીય આશાસ્પદ યુવાન ઓમકુમાર ભરતકુમાર સોનીની ઘડે ફાંસો ખાઈ લઈ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનો અંગે ઈડી નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે 20 વર્ષે ઓમકુમાર ભરતકુમાર સોનીએ કોઈ કારણોસર પોતાની જીવનલીલા ટૂંકાવી લેતા માતા પિતાએ પોતાના એકનો એક પુત્ર અને પરણિત બહેન રિયાએ પોતાનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે, જેને લઈ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે બીબીએને જેઓ ઉચ્ચ અભ્યાસ કરતા આશાસ્પદ યુવાનના આપઘાતના બનાવને પગલે નગર ખાતે ચકચાર સાથે ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, એસી રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.